ગુજરાતમાં એવી અનેક સ્પીસીસ છે જે લુપ્ત થવાની આરે છે, જેમાંથી એક છે જંગલી આંબલી. ડાંગના જંગલમાં મોટા ભાગે જોવા મળતું આ સ્પીસીસ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે. આમાં અનેક ઔષધીય પ્રોપર્ટી આવેલી છે અને આના ફળ પણ ખૂબ જ મોટા થાય છે. આનું ફળ ખૂબ જ હાર્ડ અને બીજ પણ ખૂબ જ હાર્ડ હોય છે, જેના કારણે તેને જર્મિનેટ થતાં ખૂબ જ ટાઈમ લાગે છે. વધુ પડતા ઉપયોગના કારણે આજે આ સ્પીસીસ લુપ્ત થવાની આરે છે. જાણીએ આપણે જંગલી આંબલી વિશે. ડૉક્ટર કલ્પેશ બી ઇસનાવા, પીજી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી. આજે જે આપણે પ્લાન્ટ વિશે વાત કરવાના છીએ તે ગુજરાતનું એન્ડેન્જર સ્પીસીસ છે અને તે એક વૂડી લાઈના ક્લાઇમ્બર છે. એક સાયન્સની ભાષામાં ક્લાઇમ્બર જ કહેવાય, પણ એ ક્લાઇમ્બરની અંદર એક સબ ટાઈપ છે, એને આપણે વૂડી લાઈના કહીએ છીએ. અને એને ગુજરાતીમાં એને કેરી વેલ તરીકે આપણે ઓળખીએ છીએ. અને પ્રચલિત નામ છે એનું જંગલી આંબલી છે. અને એ અત્યારે બહુ ઓછા એના નંબર રહેલા છે અને હવે ગુજરાતમાંથી આપણને બે ચાર જગ્યા જ આપણને અત્યારે જોવા મળે છે. તો એનું જે મેઇન જે એનું સિઝન છે એ આપણે જોશું તો એની ફ્રૂટની જે સિઝન છે માર્ચથી લઈને મે સુધી છે. અને એને એ જે એના પાન છે એ બાયપિનેટ ટાઈપના એના લીફ હોય છે. અને જોવા જઈએ તો આપણે લીફલેટ છે એ ઓવેલ શેપના હોય છે. અને આપણે જોવા જઈએ તો ફ્રૂટ એનું જે છે બહુ લાંબુ થતું હોય છે અને 1 મીટરથી લઈને 1.5 મીટર સુધી એ લાંબુ થઈ શકે અને એકદમ હાર્ડ હોય છે. અને એના સીડ આપણે જોઈએ તો બ્રાઉનિશ કલરના એના સીડ્સ હોય છે અને સીડ બી બહુ હાર્ડ હોય છે. અને જ્યારેતર જે સીડ છે એને તમે તોડવા જાવ તો બી ઇઝીલી તૂટી ના શકે, તો એ બહુ હાર્ડ હોય છે. અને એની જેના જે ફ્લાવરનો કલર છે યલોઇશ કલરના ફ્લાવર આવે છે અને યલોઇશ ટુ ગ્રીન કલર બી કભી કોઈક વખત આપણને જોવા મળતા હોય છે. તો આ અત્યારે પીસીસ છે, આપણે ખાલી આપણને ડાંગની અંદર મોસ્ટ ડિસિડર ફોરેસ્ટની અંદર આપણને આ જોવા મળે છે. મોસ્ટલી આ તમને જોવા જશો તો આપણે કપરાડાના જંગલોમાં અને કંચનઘાટના જંગલોમાં ખાલી જોવા મળે છે આ વનસ્પતિ. અને અત્યારે 20-30 એના જે અલગ અલગ જે જગ્યાએ આપણને જોવા મળે છે, ખાલી 20-30 જગ્યાએ આપણને જોવા મળશે. તો એકદમ અત્યારે એ લુપ્ત થવાની આરે છે ગુજરાતમાંથી, એટલા માટે આપણે એને બચાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એનું મેડિસિનલ પ્રોપર્ટી બહુ સરસ છે અને એનો લોકો બહુ જ ઉપયોગ કરતા હોય છે. તો જ્યાં ડાંગની અંદર છે જ્યારે કોઈ સાપ કરડતા હોય છે ત્યારે એનો સ્નેક બાઇટને ઝેર ઉતારવા માટે એને યુઝ કરતા હોય છે. બીજી ઘણી રીતે ઘણા બધા એના ઉપયોગ છે. એન્ટી ઇન્ફ્લેમેટરીમાં આપણે યુઝ કરી શકીએ છીએ, એન્થરાઇટિસમાં યુઝ કરીએ, એનાલિસ્ટિકમાં યુઝ કરીએ, ન્યુરોપ્રોટેક્ટિવ ડ્રગ તરીકે પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ, એન્ટી ડાયાબિટિકમાં પણ યુઝ થાય છે, હાઇપોકોલેસ્ટ્રોલમાં બી યુઝ થાય છે. એવી રીતે એના ઘણા બધા મેડિસિનલ પ્રોપર્ટી છે. પણ આ બધી જે મેડિસિનલ પ્રોપર્ટી છે એમાં એના એવા કેમિકલ તત્વો આવેલા છે, એની લીધે આ બધી એક્ટિવિટી આપણને જોવા મળે છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો જે મેઇન જે કેમિકલ કન્સ્ટિટ્યુટ છે એમાં એન્ટેડેમાઇન ABC નામના કમ્પોનન્ટ એમાં આવેલા છે. અને એ જે કમ્પોનન્ટ છે એ સેફોરિનના જો સબ ટાઈપમાં એની અંદર આવે તો એ એન્ટેડેમાઇન જે ABC છે ઇટ ઇઝ નથિંગ બટ ધ પાર્ટ ઓફ અવર સેફોરિન. તો આ જે તત્વો રહેલા છે એની લીધે આપણને એમાં બીજા બી સેફોરિન 1, 2, or 3 કમ્પોનન્ટ બી એમાં આવેલા છે. તો આ બધા જે કેમિકલ તત્વો એમાં રહેલા છે એની લીધે આ બધી મેડિસિનલ પ્રોપર્ટી છે. તો એનું મુખ્ય કારણ એ છે ઓછા થવાનું, કે કારણ કે લોકો યુઝ કરે છે અને પછી એના જે સીડ જર્મિનેશન છે બહુ ઓછું છે. એક તો સીડ જર્મિનેશન ઓછું છે એનું અને લોકો યુઝ કરે છે એટલે પછી એને ધીરે ધીરે એની પ્રજાતિ લુપ્ત થાય છે, એટલે આપણે એને કન્ઝર્વેશન કરવાના છીએ.